નમસ્કાર દર્શક મિત્રો, સમય ગુજરાત ન્યૂઝ સાથે હું કલ્પના અને સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી. આઝાદ ભારતનું 13મું વચગાળાનું બજેટ રજૂ કરતા કાર્યકારી નાણામંત્રી પિયુષ ગોયલે તો 10% આર્થિક અનામત માટે 10 લાખ બેઠકો આવશે વધારવામાં, આવક મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ આવશે કરવામાં. પાટણના દુધારામપુરાના ગ્રામજનોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર, તો ગ્રામજનોએ અલગ ઘાસ ડેપો ફાળવવા કરી માંગ. અને જૂનાગઢમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ કર્યું રાષ્ટ્રગાનનું અપમાન, ચાલુ રાષ્ટ્રગાન દરમિયાન કરી ડેપ્યુટી મેયર સાથે બોલાચાલી. હવે જોઈશું સમય ગુજરાત ન્યૂઝ વિગતવાર. આઝાદ ભારતનું 13મું વચગાળાનું બજેટ કાર્યકારી નાણામંત્રી પિયુષ ગોયલે રજૂ કર્યું હતું, જેમાં વિવિધ વચનો આપવામાં આવ્યા હતા. આ બજેટમાં ખાસ કરીને સરકાર દ્વારા આપવામાં આવેલ 10% આર્થિક અનામત માટે 10 લાખ બેઠકો વધારવામાં આવશે, આવક મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવશે, 2 વર્ષની કરણાકરણી ઇલેક્ટ્રોનિક રીતે કરવામાં આવશે, આઈટીની કામગીરી માત્ર 24 કલાકમાં પૂરી કરવામાં આવશે, 36 કેપિટલ ગુડ્સમાંથી કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવામાં આવશે, US 194ની TDSની મર્યાદા 1,80,000થી વધારીને 2,40,000 કરવામાં આવશે, કરમુક્તિ ગ્રેજ્યુટી મર્યાદા 10 લાખથી વધારીને 20 લાખ કરાશે, તો માસિક 21,000 કમાતા કર્મચારીઓ માટે બોનસ લાગુ કરાશે અને આગામી 5 વર્ષમાં 1 લાખ ડિજિટલ ગામો બનાવવામાં આવશે. ત્યારે આ બજેટ બાબતે પાટણના તેજસ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. આજ રોજ 1 ફેબ્રુઆરી 2019ના રોજ ઓનરેબલ ધ ફાઇનાન્સ મિનિસ્ટર એટલે કે શ્રી પિયુષભાઈ ગોયલે બજેટ રજૂ કર્યું. એ બજેટમાં એમને ઘણી સારી વાતો કરી. 4 વર્ષ કે 4.5 વર્ષમાં એમને જે કરેલી બધી સિદ્ધિઓનો એમને ઉલ્લેખ કર્યો. એ સિવાય એક નવી વસ્તુ, યુનિક વસ્તુ આપણને જે જાણવા મળી, એ ગવર્મેન્ટે ફર્સ્ટ ટાઈમ 2030 સુધીનો રોડમેપ આપ્યો આપણને. એક સારી વસ્તુ છે. પણ મારે ખાલી ફક્ત ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ વિશે જ બોલવું છે અત્યારે, એટલે હું મારું અત્યાર સુધી લિમિટેડ રાખું છું. આ વખતે જે આપણે બધાને એક્સપેક્ટ હતું કે 5 લાખ રૂપિયા સુધીની ઇન્કમ પર હવે કોઈ ટેક્સ લાગશે નહીં, એટલે કે રિબેટ 5 લાખની આવક સુધી આપવામાં આવી. એટલે હવે આપણે જોઈએ તો સેક્શન 80C, CCC અને CCDની અંદર 1.5 લાખ રૂપિયા સુધીનું ઇન્વેસ્ટમેન્ટ આપણે કરી શકીએ છીએ, એટલે ટોટલ 6,50,000 સુધીની આવક પર હવે કોઈ ટેક્સ લાગશે નહીં. એટલે આ બહુ એક વેલકમિંગ ચેન્જ છે અને જે એક્સપેક્ટેડ પણ હતો આપણને. લાસ્ટ બજેટ હતું એટલે આપણને એક્સપેક્ટ હતો. આ સિવાય એક બીજું છે, સેક્શન 17(2)(8) એની અંદર ગયા વર્ષે આપણને 40,000 રૂપિયા સુધી જે સેલરી એમ્પ્લોય અને પેન્શન જેની આવક હતી એમને 40,000 સુધી સ્ટાન્ડર્ડ ડિડક્શન આપવામાં આવ્યું હતું. હવે ગવર્મેન્ટને એવું ફીલ થાય છે કે આ રકમ ઓછી છે, એટલે 40,000થી વધારીને 50,000 રૂપિયા સુધી કરવામાં આવી છે. હવે એક બહુ સારો જે ચેન્જ આપ્યો છે આ વખતે એ આ છે કે પહેલા એવું થતું હતું કે એક હાઉસ હોય એને ડીમ્ડ લેટ આઉટ હાઉસ ગણવામાં અને ડીમ્ડ સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ ગણવામાં આવતું હતું. એટલે કે જો તમારી પાસે 2 ઘર હોય તો 1 ઘરને સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ પ્રોપર્ટી ગણવામાં આવતી હતી અને બીજાને લેટ આઉટ ગણવામાં આવતી હતી. એટલે સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ પ્રોપર્ટી હોય એના ઉપર એ લોકો કોઈ ટેક્સ લગાવતા નહોતા, જ્યારે જે ડીમ્ડ લેટ આઉટ અથવા તો લેટ આઉટ હાઉસ હતું એના ઉપર એ લોકો નોશનલ રેટ ઉપર ટેક્સ કરતા હતા. એટલે હવે આ વર્ષે એમને એવું કર્યું છે કે 1 ઘરથી વધારીને મર્યાદા 2 ઘરની કરી છે. હેમચંદ આચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સતત વિવાદોથી ઘેરાયેલી રહેવા પામી છે, ત્યારે BHMS કોલેજ બરોડાના વિદ્યાર્થીઓ રીએસેસમેન્ટના પરિણામો માટે વારંવાર રજૂઆત કરવા છતાં નિવેડો ન આવતા વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને 2 દિવસમાં ઉકેલ નહીં આવે તો યુનિવર્સિટીના વડોદરા ખાતેના પરીક્ષા સેન્ટર ઉપર ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આજરોજ અમે વાઇસ ચાન્સેલર HNGU સાહેબને આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. અમારા વિદ્યાર્થીઓની આવનારી 5મી ફેબ્રુઆરીથી સપ્લિમેન્ટરી એક્ઝામ છે અને જે વિદ્યાર્થીઓએ રીએસેસમેન્ટ માટે અરજી કરી છે તે વિદ્યાર્થીઓના પરિણામો જાહેર થયા નથી. યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી હોમિયોપેથી ફિલ્ડને લઈને બેદરકારી વર્તે છે. એ પરિણામો પણ 100માંથી 113, 114, 116 માર્ક આપે, વિદ્યાર્થી નપાસ થાય રીએસેસમેન્ટ માટે અરજી કરે, એ બીજી પરીક્ષા આપી દે, એની પછી પરિણામ આવે કે તમે પાસ છો આવું, અને 2-2 વર્ષે પરિણામ આવે કે તમે 2 વર્ષ પહેલાં જે અસેસમેન્ટની અરજી કરી હતી એમાં તમે પાસ હતા. એટલે ગંભીર પ્રકારની બેદરકારી યુનિવર્સિટી તંત્ર દ્વારા હોમિયોપેથી ફિલ્ડને લઈને આચરવામાં આવે છે, તેના વિરુદ્ધ આજે અમે આ વાઇસ ચાન્સેલર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું અને તેમની પાસે 2 દિવસમાં ખુલાસા માગ્યા છે. જો વાઇસ ચાન્સેલર સાહેબ ખુલાસા નહીં આપે
તો બરોડા ખાતે તેમના હોમિયોપેથીની પરીક્ષા 5 તારીખથી લેવાય છે એ સેન્ટર ઉપર અમે ઉગ્ર આંદોલન કરીને અમે હોમિયોપેથી ફિલ્ડ માટે અહીંયા આગળ બેદરકારી બિલકુલ બી ચલવી નહીં લેવાય એનો સંદેશો અમે બરોડાથી યુનિવર્સિટીને આપીશું. ભારત સરકાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે, જેના ભાગરૂપે સમગ્ર દેશભરમાં સ્વચ્છ ભારત મિશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ અભિયાનમાં દેશના વડાપ્રધાન સહિત દેશની નામાંકિત હસ્તીઓ જોડાઈ છે. ત્યારે સરકારી કચેરીઓમાં જે સ્વચ્છતા ભારત અભિયાનમાં લીલા લેરી ઉડી રહ્યા છે હોવાનું જોવા મળી રહ્યું છે, જેમાં પાટણ સ્થિત મામલતદાર કચેરીના પાછળના ભાગે આવેલ એટીબીટી સેન્ટરની બાજુમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાય છે, જેને લઈ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે અને અહીં આવતા જતા અરજદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ભારત સરકારનું અભિયાન માત્ર કાગળ ઉપર જ દેખાવ પૂરતું જ હોય એવું લાગી રહ્યું છે. પાટણ પાલિકાના સરદાર ભવન ખાતે ગુરુવાર બપોરે શહેરના વિવિધ વિસ્તારના 188 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના માર્ગદર્શન આપવા માટે કાર્યક્રમ યોજાયો હતો. ટીમ પાલિકાના ચેરમેન ભાજપના કોર્પોરેટર મનોજ પટેલ, ડોક્ટર નરેશ દવે તેમજ ધર્મેશ પ્રજાપતિ યોજનાના પાલિકાના ઇજનેર સહિત હાજર રહ્યા હતા, જેઓએ આ મકાનોની સહાય મોદી સાહેબે સીધી તમારા ખાતામાં પહોંચે તેવી વ્યવસ્થા કરી છે, તો પાછા સાહેબને યાદ રાખજો, વળી કોઈ દુરુપયોગ કરાશે તો તેની સામે કાર્યવાહી પણ કરાશે. કોઈ પણ વ્યક્તિ અમીર હોય કે ગરીબ હોય એને પોતાનું ઘરનું મકાન હોય એક નેમ લઈને કામ કરી રહ્યા છે. એવા પ્રસંગે ઉપસ્થિત બાંધકામ શાખાના ચેરમેન અમારા મિત્રોના સાથ અને સહકાર મને પૂરા કરવાના રહેશે. 15-20 દિવસની અંદર જ તમે જેટલું વહેલું તમારું બધું પૂરું કરશો કામ, એટલી યોજના ઝડપી ચાલુ થશે, તમારું મકાન ઝડપી ચાલુ થશે, તમારા ખાતાની અંદર પૈસા પણ ઝડપી ચાલુ થશે. ખાસ કરીને આ પૈસાનો જો તમે ખોટો દુરુપયોગ કરશો તો તમારી પર પોલીસ ફરિયાદ પણ થઈ શકશે. સાડા 3 લાખ રૂપિયાની અંદર તમારે કેવું મકાન બનાવવું કેવું ના બનાવવું એ બધું જ તમને સમજાવશે બધું. પણ 3.5 લાખ રૂપિયામાં આપણી પોતાની જમીન હોય તો હું માનું છું કે આપણે ઘરનું ઘર રહેવા માટેનું સારામાં સારું એક મકાન પોતાનું થઈ જાય. સમયની અંદર જ્યારે ઇલેક્શન આવે ત્યારે મોદી સાહેબને યાદ રાખજો. ઘણી વાર આપણે ભૂલી જઈએ છીએ પણ મોદી સાહેબ આપણે તોને ભૂલતા નથી. પાટણ નગરપાલિકાના માલિકીની જગ્યામાં આજરોજ બગીચાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. પાટણ શહેરના ઉફન બંગલોજ પાસે આવેલ ટીપી નંબર 1 ના પ્રોલોટ નંબર 190માં અમૃતમય યોજના હેઠળ 25 લાખના ખર્ચે આ બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમરનાથ સોસાયટી 11 દરવાજા અને ભૈરવનાથમાં 1 કરોડના ખર્ચે બગીચાઓ બનાવવામાં આવશે. આ પ્રસંગે પાલિકા પ્રમુખ તેમજ કારોબારી ચેરમેન સભાસદ અને સ્થાનિક રહીશો હાજર રહ્યા હતા. પાટણ નગરપાલિકા હદ વિસ્તારમાં શહેરની ટીપી સ્કીમ નંબર 1 ના પ્લોટ નંબર 190 કે જે ઓપન બંગલોઝ ખાતે આવેલો છે, આ 190 ગાર્ડન માટે અનામત હતો અને તેમાં ભારત સરકારની અમૃતમ યોજના હેઠળની ગ્રાન્ટમાંથી લગભગ 25 લાખના ખર્ચે આ ગાર્ડન બનાવવામાં આવ્યો છે. આ ગાર્ડન આ વિસ્તારના વૃદ્ધો અને બાળકો માટે ખૂબ આશીર્વાદરૂપ સમાન છે. આ સુંદર ગાર્ડન બનાવ્યો છે, તેમાં જુદી જુદી પ્રકારની બાળકો માટે અને વૃદ્ધો માટે બેસવાની સુવિધાઓ છે, ઉપરાંત બેસવા માટે અલગ અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, લોનની વ્યવસ્થા છે. ધાર્મિક દેશ છે આપણો, ધર્મ સાથે સંકળાયેલો છે, એટલે સુંદર ભગવાનનું સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્લોટ નંબર 168 જે અમરનાથ પાર્કમાં છે ત્યાં પણ એક ગાર્ડન લગભગ બની રહ્યો છે 18 લાખના ખર્ચે. આ ઉપરાંત ટીપી 2માં પ્લોટ નંબર 290 કે જે 11 દરવાજાની પાસે છે અને બીજો પ્લોટ નંબર 299 કે જે ભૈરવનગરની પાછળ છે ત્યાં પણ બે આગામી સમયમાં અમૃતમ યોજનાની 17-18ની ગ્રાન્ટમાંથી લગભગ 50 લાખના ખર્ચે બગીચા બનવાના છે. જૂનાગઢના ડેપ્યુટી મેયર તરીકે સતત 8મી વખત ગિરીશભાઈ કોટેચાને અને શાસક પક્ષના નેતા તરીકે સતત બીજી વખત પુનિત શર્માની વરણી કરવામાં આવશે. આ સાથે જ મહાનગરપાલિકાના કમિશનરે 2019-2020ની સ્થાયી બજેટ પણ રજૂ કર્યું હતું, તો 2 સ્થાયી સમિતિના સભ્યોની વરણી પણ કરવામાં આવશે. આજરોજ સને 2019-20નું બજેટ માનનીય ચેરમેન શ્રી સ્ટેન્ડિંગ કમિટી શ્રી નિલેશ ધુરસિયા સાહેબને રજૂ કરેલું છે, જે 291 કરોડ રૂપિયાનું રહેશે અને એમાં 32.70 લાખની ગ્રાન્ટ રહેશે. લગભગ રેવન્યુ ઉપર 99.80 કરોડની છે અને કેપિટલ ઉપર 191 કરોડની રાખવામાં આવેલી છે. લગભગ 4.5 કરોડ રૂપિયા જેવો
અમે ઘરવેરા અને પાણીવેરામાં વધારો કરેલો છે અને ઘણા બધા અમે ચાલુ વર્ષ દરમિયાન કામો પૂર્ણ કરેલા છે. મહાનગરમાં આજરોજ 2.5 વર્ષ પૂર્ણ કરીને ફરી વખત મારી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ભારતીય જનતા પાર્ટીએ નિમણૂક કરી છે, ત્યારે આજની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગની અંદર જૂનાગઢના કમિશનરશ્રીએ જૂનાગઢ શહેરનું વર્ષ 2019 અને 2020નું બજેટ મને સોંપ્યું છે. માનનીય કમિશનરશ્રીએ 291 કરોડ રૂપિયાનું અંદાજિત આવક અને ખર્ચનું બજેટ મને સોંપ્યું છે 32 લાખની પુરાંત સાથેનું. મનીષ ડાકી, સમય ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. સમાચારનો સિલસિલો આમ જ યથાવત રહેશે, તે પહેલા રોકાઈએ એક વિરામ માટે. દેશનું પર્યાવરણ બચાવો, પીવીસી ડોટ કટિંગ સાથે ઉધઈ અને ભેજનું એકમાત્ર ઉપાય પીવીસી ફર્નિચર, એલ્યુમિનિયમ ડોર, વિન્ડો પાર્ટીશન, પીવીસી કિચન. ફર્નિચર બનાવતા પહેલા અમારી મુલાકાત અવશ્ય લો. પ્યોર પાઇન ડોર મેમરન અને ફર્સ્ટ ડોર ફિટિંગ તથા એસેસરી પૂનમ પીવીસી એન્ડ એલ્યુમિનિયમ. 4 દિવ્ય આશીષ સોસાયટી, ખુશબુ ગેસની બાજુમાં, ચાણસમા હાઈવે રોડ આગળ. સેમસંગ ઓથોરાઇઝ્ડ સર્વિસ સેન્ટર, હવે આપનાથી તદ્દન નજીક. શ્રીજી એન્ટરપ્રાઇઝ, સેમસંગ વન અવર સર્વિસ, કુશળ ટેકનિશિયન અને આધુનિક ઇક્વિપમેન્ટ દ્વારા આપના મોબાઈલની રાખે સંભાળ. એક્સટેન્ડ વોરંટીમાં 15% ડિસ્કાઉન્ટ. અમારે ત્યાં સેમસંગના તમામ મોડલની ઓરિજિનલ એસેસરીઝ મળશે. દિવાળી ધમાકા ઓફર, સોફ્ટવેર ફ્રીમાં અપડેટ કરી આપવામાં આવશે. સ્થળ શ્રીજી એન્ટરપ્રાઇઝ ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર, પહેલું માળ, 711 કોમ્પ્લેક્સ, સિદ્ધપુર ચાર રસ્તા, પાટણ. ન્યુ ભારત રેડિયો સેન્ટર, જ્યાં આપને મળશે LED TV, AC, ફ્રીજ જેવા અનેક હોમ એપ્લાયન્સીસ ની વિશાળ રેન્જ, 0% વ્યાજ દર પર સરળ હપ્તે. આજે જ મુલાકાત લો. દુકાન નંબર 1-11 આરાધના કોમ્પ્લેક્સ, ચતુર્ભુજ બાગ પાસે, પાટણ. શ્રી પાટણ જૈન મંદિર દ્વારા સંચાલિત BD સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ. મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. દોડતા જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે. રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. નવી નવી નોટની સુગંધ લેતા પહેલા પાને સુંદર અક્ષરે મારું નામ લખવું છે. રિસેસ પડતા જ વોટર બેગ ફેંકી નળ નીચે હાથ ધરીને પાણી પીવું છે. જેમ તેમ લંચ બોક્સ પૂરું કરી મરચું મીઠું ભભરાવેલ આમલી બોર જમરું કાકડી આ બધું ખાવું છે. સાયકલના પૈડાને સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે. શ્રી ગ્રુપથી ધોરણ 12 સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ, તાલીમબદ્ધ અનુભવી સ્ટાફ, પ્રવાસ, સ્પોર્ટ્સ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સુચારુ આયોજન. તો પ્રવેશ મેળવવા માટે સત્વરે સંપર્ક કરો શ્રી BD સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ, પાટીવાર દરવાજા બહાર, પાટણ. વિરામ બાદ આગળ વધીએ. રાજ્ય સરકાર દ્વારા પાટણ જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે, જેને પગલે વિવિધ ગામડાઓમાં ઘાસ ડેપો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ઘાસ ડેપો ઉપર પૂરતા પ્રમાણમાં ઘાસ ના મળતું હોવાની બુમરાળ ઉઠવા પામી છે. ત્યારે પાટણ તાલુકાના દુધારામપુરા ગામે ઘાસ ડેપોનું સેન્ટર ફાળવવામાં આવ્યું છે, જેને પગલે આજુબાજુના 13 જેટલા ગામોના ખેડૂતોને દુધારામપુરા ગામમાં ઘાસચારો લેવા માટે આવવું પડે છે. ત્યારે ગામમાં સમયસર અને પૂરતા પ્રમાણમાં ઘાસચારો ના મળતા આજુબાજુ ગામના ખેડૂતોમાં ઘર્ષણ થાય છે, જેથી આજરોજ દુધારામપુરા ગામના લોકોએ પાટણ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અમારા ગામમાં 13 ગામનું ઘાસ ડેપો આવેલું છે અને ગામમાં ખેડૂતોની સંખ્યા વધારે છે. આજુબાજુના બધા ગામના ખેડૂતો જો આવીને ઘાસ લેવા માટે ઊભા થઈ જાય, બરાબર, એના માટે વિતરણમાં અવ્યવસ્થા ઊભી થાય છે અને ખેડૂતો ખેડૂતો વચ્ચે ઝઘડા ઊભા થવાની સંભાવના છે. તો આ પરિસ્થિતિ
કાબૂમાં લેવા માટે સાહેબને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે અમારા ગામમાં જે ઘાસ ડેપો છે એ એક એક ગામમાં ફાળવવા વિનંતી છે. સુખતા પ્રમાણે એક મહિને બે ગાડી આવી ગઈ, બીજા એક મહિના ત્રણ ગાડી આવી, સુખતા પ્રમાણે ઘાસ આવતું તંગી છે બરાબર. અત્યારે ઘાસ જો છે જ નહીં, ઢોર ભૂખે મરે છે બરાબર. પછી મારા ગામની અંદર પહેલા મહિનાની પહેલાં 12મા મહિનાની અંદર બે ગાડી આવી હતી, બે ગાડીમાં 50 જણને ઘાસ મળ્યું હતું. એમાં ખાનપુરા અને દુધારામપુરામાં જ વિસ્તરણ થયું છે, બાકીના 12 ગામમાં 11 ગામમાં થયું જ નહીં. હવે આજે 3 ગાડી રાત્રે આવી છે, 3 ગાડીમાં લોકો હવારાના વહેલાના 5 વાગ્યાના તો ચુંબેશ ઉપાડીને બેઠા છે, ઘાસ આપો ઘાસ આપો. કોઈ વિસ્તરણ કરવાવાળો અધિકારી નથી થયો. માંગ પૂરતું ઘાસ મળે, દરેકને મળવું જોઈએ મહિનાની અંદર, સરકારે એક વખત ઘાસ આપે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલ કસ્બા વિસ્તારની આંગણવાડીમાં રોજના 25 થી વધુ બાળકો અભ્યાસ અર્થે આવે છે. આ આંગણવાડીની આસપાસ પારાવાર ગંદકી ખદબદી રહી છે. આસપાસ પુષ્કળ પ્રમાણમાં ગંદા ઉકરડાનું સામ્રાજ્ય છે, જેના કારણે ભારે મચ્છરો અને જીવાત પેદા થઈ છે. આંગણવાડીમાં ભણતા બાળકો નાની ઉંમરના હોવાથી તેમનામાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે, જેના કારણે ઝેરી મચ્છરો કરડવાથી નાના ભૂલકાઓને ઝડપથી રોગચાળામાં સપડાઈ જવાની સંભાવના રહેલી છે. હાલ સ્વાઇન ફ્લુ, મલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગોએ માથું ઉચક્યું છે. એવામાં અતિશય ગંદકીને કારણે રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. મેઘરજ કસ્બા આંગણવાડીની આગળ કેટલાય સમયથી ગંદકી છે, તે પછી અહીંયા ખાડામાં પાણી ભરેલું છે. બાળકોને લઈ જવા, આંગણવાડીમાં મોકલવા, લાવવામાં આવવામાં તકલીફ પડે છે અમને. તો આ રીતે આમ કઈ ઉકેલ સની, આના માટે તમે સરકાર 1,00,000 રૂપિયા બગાડે છે તો કોઈ ઉકેલ આવતો નથી, કોઈ નિર્ણય સની. જયદીપ ભાટિયા, સમય ગુજરાત ન્યૂઝ, અરવલ્લી. સમાચારમાં સમય થયો છે કોમર્શિયલ બ્રેકનો, જોતા રહો સમય ગુજરાત ન્યૂઝ. ઓમ ફેબ્રિકેશન, એલ્યુમિનિયમ સેક્શન, એસીપી, એસએસ રેલિંગ, ફોલ સીલિંગ, એમએસ સેડ, સંતોષકારક કામ કરી આપવામાં આવશે. ઓમ ફેબ્રિકેશન, 6 કાશી એસ્ટેટ પાસે, પટેલ સ્ટીલ, ચાણસ્મા હાઈવે, પાટણ. મોબાઈલ નંબર 98250 17324. કેર પેસ્ટ કંટ્રોલ, ઉધઈ ટ્રીટમેન્ટ, 100% ગેરંટી સાથે કરી આપનાર. આપના ઘર, ફેક્ટરી, ગોડાઉન તેમજ ઓફિસમાં 100% ગેરંટી સાથે ઉધઈ ટ્રીટમેન્ટ કરી આપવામાં આવશે. દિવાળી ધમાકા ઓફર, 35% ડિસ્કાઉન્ટ ફક્ત ને ફક્ત દિવાળી સુધી જ. મોબાઈલ નંબર 85 11 22 13 12. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, बीमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. रिया इलेक्ट्रॉनिक्स, जमा तद्दन व्याजबी भावे दुनिया की ख्यातनाम कंपनियों विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD, LED, 3D TV, AC, એર કુલર, ઘર ઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. બ્રેક બાદ આગળ વધીએ. જૂનાગઢમાં ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા અને કોંગ્રેસના કોર્પોરેટર હુસેનભાઈ હાલા વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં હુસેનભાઈ હાલા દ્વારા ચાલુ રાષ્ટ્રગાન સમયે ખુલ્લે આમ આવીને બોલાચાલી કરી હતી. જોકે તેમની આ પ્રવૃત્તિથી રાષ્ટ્રગીતનું ઘોર અપમાન થયું હતું. રાષ્ટ્રગીતના અપમાનથી હુસેન હાલાની આ પ્રવૃત્તિને લોકોએ નિંદનીય ગણાવી હતી. તો કોંગ્રેસના કોર્પોરેટર હુસેન હાલાએ રાષ્ટ્રગીતનું અપમાન કર્યું હતું. કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા ચર્ચા કરવાનું કહેતા મામલો બિચકાયો હતો. હવે જોવાનું એ રહ્યું કે શું આ બાબતે કોઈ કાયદાકીય પગલાં ભરવામાં આવશે કે કેમ, તે તો આવનારો સમય જ બતાવશે. મનીષ ડાકી, સમય ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. પાટણ એપીએમસી હસ્તકના સરદાર પટેલ શાક માર્કેટમાં લીલાછમ વૃક્ષો થોડા સમય અગાઉ કાપી નાખવામાં આવ્યા હતા,
જેને લઈ આજરોજ સરદાર પટેલ શાક માર્કેટ વેપારી એસોસિએશન તેમજ ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓએ એપીએમસીના ચેરમેન અને પાટણ પ્રાંત ઓફિસ ઉપર કાર્યવાહી કરવા આવે તેવી માંગ સાથે બગવાડા દરવાજા ખાતે પ્રતિક ધરણા કર્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. આઝાદ ભારતનું 13મો વર્ષગાળાનું બજેટ રજૂ કરતા કાર્યકારી નાણામંત્રી પિયુષ ગોયલે તો 10% આર્થિક અનામત માટે 10 લાખ બેઠકો આવશે વધારવામાં, આવક મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ આવશે કરવામાં. પાટણના દુધારામપુરાના ગ્રામજનોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર તો ગ્રામજનોએ અલગ ઘાસ ડેપો ફાળવવા કરી માંગ. અને જૂનાગઢમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ કર્યું રાષ્ટ્રગાનનું અપમાન, ચાલુ રાષ્ટ્રગાન દરમિયાન કરી ડેપ્યુટી મેયર સાથે બોલાચાલી. તો આ સાથે જ આજનું બુલેટિન સમાપ્ત કરે છે. રજા આપશો. નમસ્કાર.